नमस्कार विद्यार्थी मित्रों, હું છું ટંડેલ સોનલ અશ્વિની વિદ્યાલય પાટ. મિત્રો, આજે આપણે વિજ્ઞાન વિષયમાં અભ્યાસ કરીશું. વિષય વિજ્ઞાન ધોરણ 6 અને પ્રકરણ 3 રેસાથી કાપડ સુધી. રેસાથી કાપડ સુધીનું જ્ઞાન આપણે મેળવવાનું છે. તો આપણે આગળના વિડિયોઝમાં જોયા કે રેસાથી કાપડ સુધીમાં સૌપ્રથમ શું થાય છે. તો કપાસ હોય છે, કપાસમાંથી રેસા બને છે અને રેસામાંથી તાંતણા બને છે. તો હવે આજનો આપણો ટોપિક છે કે તાંતણાથી કાપડ સૌપ્રથમ શું થાય છે કે કપાસ. કપાસ હોય છે અને એનું પિંજણ થઈને રેસા બને છે. રેસાનું કાતણ થઈને એટલે કે રેસાનું કાથું એને થઈને શું બને છે તો તાંતણા બને છે. અને હવે તાંતણામાંથી કાપડ કઈ રીતે બને છે એ આપણે જોઈશું. અને બીજો ટોપિક છે કાપડના મટીરીયલનો ઇતિહાસ, એ પણ જોઈશું. તો સૌપ્રથમ જોઈએ મિત્રો કે તાંતણાથી કાપડ સુધી. આજે આપણે તાંતણાથી કાપડ સુધી વિશે શીખશું. તો તાંતણામાંથી કાપડ બનાવવાની મુખ્ય બે રીત છે. તાંતણામાંથી કાપડ બનાવવાની મુખ્ય બે રીત છે. પહેલી છે વણાટ અને બીજી છે ગૂંથણ. આપણે અહીં લખીએ તાંતણામાંથી કાપડ બનાવવાની મુખ્ય બે રીતો છે. મુખ્ય બે રીતો છે તો કઈ કઈ મુખ્ય બે રીતો છે? તાંતણામાંથી કાપડ બનાવવાની મુખ્ય બે રીત છે. પહેલી છે વણાટ અને બીજી છે ગૂંથણ. તો આપણે અહીં લખીએ વણાટ અને બીજી છે ગૂંથણ. તો મિત્રો બે રીત છે વણાટ અને ગૂંથણ. સૌ પ્રથમ જોઈએ તો વણાટ. તો વણાટ એ વણાટ શેના દ્વારા કરવામાં આવે છે? તો વણાટ એ કાપડ, વણાટમાં જ્યારે કાપડ બનાવવામાં આવે છે તો સાર દ્વારા બનાવવામાં આવે છે, એટલે કે સાર પર બનાવવામાં આવે છે. તો વણાટ એ સાર પર કરવામાં આવે છે. તો એ સાર હાથથી ચલાવી શકાય તેવી પણ હોય છે અને મશીનો દ્વારા ચલાવી શકાય તેવી પણ હોય છે. હાથ દ્વારા ચલાવતી સારને આપણે હાથસાર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ જોઈએ મિત્રો કે ગૂંથણ. ગૂંથણ કોને કહેશો? તો ગૂંથણ શબ્દથી તમે પરિચિત હશો. ગૂંથણ એટલે કે આપણે જોઈએ કે એક મોજો લઈએ, એક મોજાની જોડમાંથી એક તાંતણા આપણે ખેંચી નાખીએ. એક મોજાની જોડમાંથી એક તાંતણા આપણે ખેંચી નાખીએ. જો એ તાંતણાને ખેંચતા એનું જે કાપડ હોય છે તો એ સતત ઉકેલાતું જાય છે, એટલે કે એમાંથી તાંતણો નીકળતો જ જાય છે, નીકળતો જ જાય છે અને અંતે આપણને સળંગ તાંતણો મળે છે. તો એ કઈ રીતે બન્યું હશે? તો એ ગૂંથણ દ્વારા બને છે. મિત્રો તમે પણ તમારા મમ્મીને દાદીને આવો ગૂંથણ કરતા જોયા હશે. આપણું જે સ્વેટર હોય છે એ પણ ગૂંથેલું હોય છે અને આપણે ઘરે પણ એને ગૂંથી શકીએ છીએ. તો ગૂંથણ આ રીતે થાય છે. તો મિત્રો આપણે જોયું કે તાંતણામાંથી કાપડ બનાવવાની મુખ્ય બે રીત છે, વણાટ અને ગૂંથણ. અને ગૂંથણ વિશે આપણે સમજ્યા. આગળ જોઈએ બીજો ટોપિક છે કાપડ મટીરિયલનો ઇતિહાસ. બીજું જોઈશું આપણે કાપડ મટીરિયલનો ઇતિહાસ. તો કાપડ મટીરિયલનો ઇતિહાસ એ શું છે? તો લોકો પહેલાના સમયમાં લોકો શું પહેરતા હતા? જ્યારે કાપડ ન હતું, જ્યારે આ શોધ ન થઈ હતી ત્યારે લોકો શું પહેરતા હતા એવો વિચાર તમને આવતો હશે. તો મિત્રો જ્યારે કાપડ ન હતું ત્યારે લોકો પહેલાના સમયના જે લોકો હતા તેઓ વૃક્ષોની છાલ, પ્રાણીઓનું ચામડું, મોટા પાંદડા એ પોતાના શરીરે વીંટાળતા હતા અને પહેરતા હતા. ત્યારબાદ સમય આગળ વધ્યો. સમય આગળ વધતા કૃષિ સમુદાયની સ્થાપના થઈ. સમય જેમ જેમ આગળ વધ્યો અને કૃષિ સમુદાયની સ્થાપના થઈ ત્યારે લોકો કુમળી કુંપળો અને વેલાઓમાંથી ગૂંથીને એકબીજા સાથે ગૂંથીને સાદડી અને ટોપલા બનાવતા થયા. શું થયું કે કૃષિ સમુદાય આગળ વધ્યો અને કુમળી કુંપળો અને વેલાઓને એકબીજા સાથે ગૂંથીને સાદડી અને ટોપલા બનાવતા થયા. ત્યારબાદ કે પ્રાણીઓની રૂવાટી કે વાળથી વેલાઓ પ્રાણીઓની રૂવાટી કે વાળથી એકબીજા સાથે વીંટાળીને તેઓ કાપડ બનાવતા થયા.
ગંગા નદીના કિનારે પહેલાના સમયના લોકો કે ગંગા નદીના કિનારે ઉગાડેલું કપાસ પહેરતા હતા એટલે કે એ કપાસનો કાપડ બનાવવામાં ઉપયોગ કરતા હતા અને તેમજ નાઇલ નદીના ઇજિપ્તના નાઇલ નદીના કિનારે શણ અને કપાસ બંને ઉગાડવામાં આવતું હતું અને તેઓ તે પણ લોકો પહેરતા હતા એટલે કે કાપડ બનાવવા માટેનો ઉપયોગ કરતા હતા પહેલા સીવવાની કલા જાણીતી ન હતી પહેલાનો જે સમય હતો તેમાં સીવવાની કલા જાણીતી ન હતી ત્યારે લોકો જે કાપડ હતું તે પોતાના શરીરે વીંટાળતા હતા અને પહેરતા હતા ત્યારબાદ સીવવાની સોય એની શોધ થઈ સીવવાના સોયની શોધ થઈ ત્યારે લોકો આ કાપડમાંથી વિવિધ કપડાઓ સીવવા લાગ્યા અને હાલના સમયમાં આપણે જોઈએ તો ઘણા કપડાઓ આપણને સીવેલા વિવિધ પ્રકારના કપડાઓ આપણને જોવા મળે છે અલગ અલગ પ્રકારના વિવિધ જાતના કપડાઓ આપણે જોઈ શકીએ છીએ તો સીવવાના સોયની શોધ થતા આવા કપડાઓ આપણને જોવા મળ્યા હાલમાં આપણે જોઈએ તો સાડી હોય છે પગડી હોય છે લુંગી હોય છે એ પણ સીવવા વગરની જોવા મળે છે એટલે કે તેમાં સીવવાનો ઉપયોગ થતો નથી તે પણ હાલમાં ઉપયોગ થાય છે આમ કાપડ મટીરિયલનો ઇતિહાસ કે જ્યારે લોકો વૃક્ષની છાલ પ્રાણીઓના ચામડું એવું પહેરતા હતા અને હાલના સમયમાં લોકો સારા એવા વિવિધ પ્રકારના કપડાઓ પહેરે છે આ રીતે આપણે કે કાપડના મટીરિયલનો ઇતિહાસ જોઈ શકીએ છીએ મિત્રો આપણે આ પ્રકરણમાં સમજ્યા કે આપણે પ્રકરણનું નામ છે રેસાથી કાપડ સુધીનું જ્ઞાન આપણને કઈ રીતે મળ્યું તો સૌપ્રથમ શું થયું કે સૌપ્રથમ કપાસ હોય છે આખા પ્રકરણ દરમિયાન આપણે જોઈએ તો સૌપ્રથમ કપાસ હોય છે કપાસનું શું કરવામાં આવે છે તો કપાસનું પિંજણ કરવામાં આવે છે અને એમાંથી રેસા બને છે આપણે અહીં જોઈએ કપાસનું પિંજણ કરતા શું બને છે તો રેસા બને છે રેસાને શું કરવાથી તાંતણ બને છે તો રેસાનું કાતણ કરવાથી એટલે કે રેસાનું કાતવું અથવા કાતર કરવાથી શું બને છે તો તાંતણા બન્યા સૌપ્રથમ કપાસ હોય છે તો કપાસનું પિંજણ કરવાથી રેસા બને છે રેસાનું કાતર કરવાથી તાંતણા બને છે અને આજે આપણે જોયું કે તાંતણા બનાવવાની મુખ્ય બે રીત છે વણાટ અને ગૂંથણ તો તાંતણા બનાવવાની બે રીત થઈ વણાટ ગૂંથણ અને વણાટ અને ગૂંથણમાંથી આપણને કાપડ મળે છે તો આપણને રેસાથી કાપડ સુધી આ પ્રક્રિયા જોવા મળે છે તો સૌપ્રથમ કપાસ હોય છે કપાસનું પિંજણ થાય છે અને પિંજણ દ્વારા રેસા બને છે ત્યારબાદ રેસાનું કાતર થતા તાંતણા બને છે અને તાંતણા બનાવવાની બે રીત છે વણાટ અને ગૂંથણ અને આ બે રીત દ્વારા આપણે કાપડો બનાવી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આજના પ્રકરણમાં આપણે કે પ્રકરણ નંબર 3 રેસાથી કાપડ સુધીની આખા પ્રકરણની માહિતી મેળવી છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો